આ વર્ષે અઠ્યાવીસમી ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી શહેરમાં એસી કરોડના સોના ચાંદીના દાગીના વેચવાનો જ્વેલર્સ અંદાજ છે જેમાંથી સાહીઠ કરોડના સોનાના અને વીસ કરોડના ચાંદીના દાગીના વેચાયા આ દિવસે તમામ નાની મોટી જ્વેલરી શોપમાં ગ્રાહકોનો ઘસારો જોવા મળે છે ત્યારે કોરોના અને ટ્રાફિકનો ભાગ ન બનવું પડે તે માટે ઘણાએ તીસ કરોડના દાગીના એડવાન્સમાં બુક કરાવી દીધા છે લોકો માત્ર મુહૂર્ત સાચવવા પુષ્ય નક્ષત્રના દિવસે જ્વેલરીઓને ત્યાં ખરીદી કરવા ગયા ગત વર્ષે કોરોના કાળ વચ્ચે શહેરમાં માંડ થી સાત કરોડ રૂપિયાના દાગીના વેચાયા હતા જેની સરખામણીમાં આ વર્ષે એક જ દિવસમાં પંચોતેર ટકાનો ગ્રોથ દેખાઈ રહ્યો છે સામાન્ય દિવસોમાં રોજના માંડ 2 થી ચાર કરોડના દાગીના વેચાતા હોય છે કોરોના કાળમાં લોકોના રોજગાર પર અસર પડી હતી ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને માર પડ્યો હતો આ ઉપરાંત મિની લોકડાઉન પણ લાગતા આખું વર્ષ જ્વેલરી સેક્ટરને નુકસાની થઈ હતી પુષ્ય નક્ષત્રના વેચાણ પર પણ માર પડ્યો હતો ગત વર્ષે પુષ્ય નક્ષત્રમાં માંડ છ થી સાત કરોડ રૂપિયાના જ દાગીના વેચાયા હતા પુષ્ય નક્ષત્રને સોના ચાંદીના ખરીદી માટે શુભ માનવામાં આવે છે આ દિવસે દાગીના સાથે સોના ચાંદીના સિક્કા અને લગડી પણ વેચાતી હોય છે સોનાના અને ગ્રામના સિક્કા જ્યારે ચાંદીમાં દસ પંદર વીસ પચાસ અને સો ગ્રામના સિક્કાની માંગ રહે છે આ વર્ષે વીસ કરોડના સોના ચાંદીના સિક્કા અને લગડી વેચવાની ધારણા છે કોરોના કાળમાં બે વર્ષથી લગ્ન સમારંભ ખોરવાઈ રહ્યા હતા જેમાં મોકૂફ રખાયેલા અસંખ્ય લગ્નો દિવાળી પછી કરાશે લગ્નસરામાં દાગીનાનું મોટા પાયે વેચાણ થતું હોય છે જેમાં શુભ મુહૂર્તમાં ખરીદી કરાતી હોય છે આ વર્ષે પુષ્ય નક્ષત્રના દિવસે એસી કરોડના દાગીના વેચાયા જેમાંથી સિત્તેર ટકા દાગીના લગ્નો માટે ખરીદાશે